नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन आयोजित आ वीडियो लेक्चर में आप सर्वनु हार्दिक स्वागत छे। धोरण 6 विषय अंग्रेजी तेमा यूनिट 4 एक्टिविटी 3 ईनो आज आपणे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आपणे आगळना वीडियो लेक्चर में एक्टिविटी 3 बी सी अने डी नो अभ्यास करियो हतो। आज आप एक्टिविटी 3 ई जोईशु। तो चलो जोईए एक्टिविटी 3 ई। वर्क इन ग्रुप्स, जूथमां काम करो। रीड द फॉलोइंग पॉइंट्स, नीचे आपेला पॉइंट्स वाँचो। कंस्ट्रक्ट अ स्टोरी बेस्ड ऑन इट, कंस्ट्रक्ट એટલે બાંધો, સ્ટોરી બેઝ્ડ એટલે સ્ટોરીના સ્ટોરી પર આધારિત। રાઇટ ધ સ્ટોરી, વાર્તા લખો। યુ કે એક્સટેન્ડ ધ સ્ટોરી, તમે વાર્તાને લંબાવી શકો છો। એક્સટેન્ડ એટલે લંબાવવું। તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં એક્ટિવિટી 3 ઈ માં વાર્તાના મુદ્દા આપ્યા છે, પોઈન્ટ આપ્યા છે। તમારે તેને કન્સ્ટ્રક્ટ એટલે આ મુદ્દાઓ છે એને બાંધી અને સ્ટોરી બનાવીને લખવાની છે। ઓકે, આપણે એક્ટિવિટી 3 એ માં મફતલાલનો ઇન્ટરવ્યુ, જેમાં આપણે સ્ટોરી જોઈ હતી કે મફતલાલ ચાલવા ગયા હતા, પછી તે રસ્તામાં આરામ કરવા માટે ઊભા રહ્યા, ત્યાં તેમને ઝાડ વચ્ચે ઘાસ પર પડેલું એક ઈંડું જોયું। તેમને આ એક ઈંડા પરથી ધનવાન પણ માણસ બને તેટલી કલ્પના કરી હતી ને, કે આ ઈંડું છે તેને હું મારા પોકેટમાં એટલે ખિસ્સામાં મૂકીશ, ત્યાં તેને ઊંફ મળશે, પછી તેમાંથી મરઘીનું બચ્ચું બહાર નીકળશે, તે મોટું થઈને મરઘી બનશે, તે મને ઈંડા આપશે, તે ઈંડા મને વધારે મરઘીના બચ્ચા આપશે, તે બચ્ચા મોટા થઈને મરઘી થશે, આ મરઘીઓ મને ઈંડા આપશે, આ ઈંડાઓ વેચીશ, પછી એક મોટું ઘર ખરીદીશ, મારી પાસે 4 નોકર હશે, મારી સેવા કરતા હશે, મારી પાસે 4 કાર હશે। તેમણે એક ઈંડામાંથી કેટલી કલ્પનાઓ કરી હતી ને, તો તમને પણ અહીં એક્ટિવિટી 3 ઈ માં એવી જ કલ્પના કરતી એક સ્ટોરી આપી છે। એ સ્ટોરી કોની છે? તો કે મિસ્ટર શેકચલી, શ્રી શેકચલીની સ્ટોરી છે। તો આપણે જોઈએ કે તેને પણ કેવી કેવી કલ્પનાઓ કરી છે। ઓકે, તો તેના બધા આપણે જોઈએ। તો મિસ્ટર શેકચલી એટલે કે શ્રી શેકચલી ગોઈંગ ઓન અ રોડ, રસ્તા પર જઈ રહ્યા હતા। ફાઉન્ડ અ ટાયર, ફાઉન્ડ એટલે મળ્યું, ટાયર એટલે ટાયર, તેને ટાયર મળ્યું। સ્ટાર્ટેડ ટુ ડે ડ્રીમ, ડે દિવસના, ડ્રીમ એટલે સ્વપ્ન, દિવસે સ્વપ્ન જોવાનું શરૂ કર્યું। Thinks of making a bicycle, cycle, making એટલે બનાવ, સાયકલ બનાવવાનો વિચાર કર્યો। Will sell the bicycle, સાયકલ વેચવાનો વિચાર કર્યો, સેલ એટલે વેચવું। નેક્સ્ટ મુદ્દો છે will earn money, પૈસા કમાશે। Will open a cycle store, પછી તે સાયકલનો સ્ટોર ખોલશે। Will earn a lot of money, લોટ એટલે ઘણા બધા, પછી તે બહુ બધા પૈસા કમાશે। Will open a bike store, પછી તે બાઇકનો એટલે કે ગાડીનો શોરૂમ ખોલશે। Will sell bikes, પછી તે ગાડીઓ વેચશે। Will become a millionaire, millionaire એટલે લખપતિ, પછી તે લખપતિ બનશે। Will earn more, પછી તે વધારે કમાશે। Will start a
કારની કંપની શરૂ કરશે. પ્રવાસીઓને સરસ મજાની
4 A માં આપ્યું છે. રીડ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ વાંચો. ફાઇન્ડ ધ પ્લેસીસ ઇન ધ મેપ. તમને અહીં શું આપ્યું છે? એક્ટિવિટી 4 A માં નકશો આપ્યો છે. તમારે નકશામાંથી સ્થળ શોધવાના છે. ફાઇન્ડ એટલે શોધવું, પ્લેસીસ એટલે સ્થળ. તો ચલો જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ દનસુખભાઈ. હું દનસુખભાઈ છું. આઈ એમ અ પોસ્ટમેન. હું શું છું? પોસ્ટ એટલે ટપાલ છું. આઈ એમ ઇન ધ પોસ્ટ ઓફિસ નાઉ. હું અત્યારે પોસ્ટ ઓફિસમાં છું. લો જુઓ, એટ ધ મેલ એન્ડ ફાઇન્ડ આઉટ ધ પોસ્ટ ઓફિસ. લુક ધ મેલ. મેં એટલે નકશો. નકશો જુઓ અને પોસ્ટ ઓફિસ શોધો. ટુડે, આજે. આઈ હેવ સો મેની લેટર્સ. લેટર એટલે પત્રો. મેં એટલે ઘણા. આજે મારી પાસે ઘણા પત્રો છે. મેગેઝિન્સ, સામયિકો એન્ડ પાર્સલ્સ. એક ફર્સ્ટ, સૌપ્રથમ તો આઈ વિલ ગો ટુ ધ બેંક. સૌપ્રથમ તો હું બેંકમાં જઈશ. હાઉ વિલ આઈ રીચ ધ બેંક. રીચ એટલે પહોંચવું. હાઉ એટલે કેવી રીતે. હું બેંકમાં કઈ રીતે પહોંચીશ? આઈ વિલ ગો સ્ટ્રેટ. સ્ટ્રેટ એટલે સીધો. ગો એટલે જઈશ. હું સીધો જઈશ. આઈ વિલ વોક 100 મીટર્સ. વોક એટલે ચાલવું. હું 100 મીટર ચાલીશ. આઈ વિલ ડિલિવર લેટર્સ ધે. ધે એટલે ત્યાં. ડિલિવર એટલે પહોંચાડવું. હું ત્યાં પત્રો પહોંચાડીશ. ધે પછી આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન. લેફ્ટ ટર્ન એટલે ટર્ન એટલે વળા. લેફ્ટ એટલે ટર્ન. હું ડાબો વળા લઈશ. આફ્ટર પછી 100 મીટર્સ એટલે કે 100 મીટર પછી આઈ વિલ રીચ ધ ટેમ્પલ. હું ક્યાં પછી પહોંચીશ? ટેમ્પલ એટલે મંદિર. 100 મીટર પછી હું ક્યાં પહોંચીશ? મંદિર પહોંચીશ. દે પછી આઈ વિલ વિઝિટ સરગમ રો હાઉસ. વિઝિટ એટલે મુલાકાત લેવી. પછી હું સરગમ રો હાઉસની મુલાકાત લઈશ. યુ વિલ ફાઇન્ડ દયાબેન એન્ડ બબીતાબેન ટોકિંગ દે. દે એટલે ત્યાં. તમે ત્યાં દયાબેન અને ભારતીબેનને વાતો કરતા જોશો. ટોક એટલે વાત કરવી. દે એટલે કે તેઓ. સીટ ટુગેધર ઇન ટોક ફોર અ લોંગ ટાઈમ. લોંગ ટાઈમ એટલે લાંબા સમયથી. તેઓ સાથે બેઠા છે અને લાંબા સમયથી વાતો કરી રહ્યા છે. આઈ વિલ ડિલિવર અ લેટર એટ 17 સરગમ રો હાઉસ. હું 17 સરગમ રો હાઉસમાં લેટર કે પત્ર આપીશ.
a library at the crossroads. Yeah, crossroads for library. I will deliver the magazines there. Yeah, magazine pahunchadis. To vidyarthi mitro tamne aa naksho aapyo chhe tena par tamare sthal shodhvana chhe ane tamne te koi varnan aapyu yar baad vidyarthi mitro activity 5 chhe tema tamne evu lakhyu chhe ki tamara vistar mathi college bhanva chhata hoy teva be vidyarthiyo ne malo apela prashno temne puchho table ma vidhar bharo tamari aaju baaju ma be vidyarthiyo We can carry things in
Okay.